થરાદ અને લાખણી તાલુકાના ખેડૂતો માટે હવે વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે। થરાદ અને લાખણી તાલુકામાં મોટા પ્રમાણમાં દાડમની ખેતી થાય છે, પરંતુ આ વર્ષે વરસાદના લીધે દાડમની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। વર્તમાન સમયમાં વધુ પડતો વરસાદ પડવાના લીધે ખેડૂતોએ કરેલા દાડમના વાવેતરમાં મૂછડિયા નામનો રોગ જોવા મળ્યો છે। તેનાથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાની દહેશત સર્જાઈ છે। આ રોગના લીધે દાડમના છોડ ઉપર લાગેલા ફૂલ ખરી ગયા છે અને દાડમ ઉપર કાળા દાગ પણ પડ્યા છે। ત્યારે વિસ્તારના ખેડૂતોને વરસાદથી કેટલું નુકસાન છે તે જાણવા અમારા સંવાદદાતા હજાજી રાજપૂતે ખેડૂતો સાથે વાતચીત કરી છે। સમગ્ર દેશની અંદર જ્યારે કોરોના કહેર મચાયો હતો, જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને પણ અત્યારે આ ફેરે, જો કે 2015-17 ખેડૂતોને પાયમાલ થવાનો વાર આવ્યો, તો આ વર્ષે એક તરફ કોરોનાનો કહેર હતો અને બીજી તરફ અત્યારે જે દાડમ છે, દાડમના પાકની અંદર એક જે પોંછડીવાળો રોગ છે, એ રોગ આવ્યો તો એને લઈને ત્યાં દાડમમાં મોટા પ્રમાણમાં નુકસાન છે। તો અત્યારે આપણે જોડે ખેડૂતો છે, ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું ખરેખર કે આ દાડમમાં રોગ આવ્યો છે એને લઈને ખેડૂતોનો કેટલું નુકસાન છે, ખરેખર જે રોગ આવ્યો છે કે પ્રકારના રોગ છે કેટલું નુકસાન છે। આ દાડમની અંદર જે પોંછડીયાનો રોગ આવ્યો છે એના કારણે બિલકુલ આખે આખો ફળ જે છે એ પોંછડીયાથી એક ખરીદ હોયથી અને આખે આખો પાક છે એ ફેલ છે અને ખેડૂત લગભગ પાયમાલીને હારે છે। બિલકુલ એક પણ રૂપિયાની આવક આ છોડ ઉપરથી રળી શકાવવાની નથી, એને કાઢી નાખવાને હારે ખેડૂતે જ્યારે બેઠો છે, જેના કારણે ખેડૂતને કોઈ સરકારી સહાય મળે કે સરકાર દ્વારા કોઈ કરવામાં આવે તો, નહીંતર અત્યારે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે। હજી આપણે જે અન્ય પણ ખેડૂતો છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તમે કેટલી દાડમની ખેતી કરી છે, શું લાગે છે કે આખરે પાકની અંદર તમને? મારા ખેતરમાં પૂરેપૂરી દાડમની ખેતી છે અને આ સાલ એક પણ દાડમ હજી સુધી બેઠી નથી। વરસાદ બહુ જાદો પડ્યો છે એટલે, અને રોગ આવી ગયો છે માથે, અને ફૂગનો અને પોંછડિયાનો રોગ છે, તો એનાથી બધી દાડમ ખરી જાય છે અને હાલ સુધી કોઈ પણ છે નહીં। એટલે તો હવે કોઈ સરકાર અમને થોડાક એની સહાય હાલે તો અમારી એવી સરકાર પાસે મગ છે, તો અમે એમ કે બસી શકું, નકા અમારે બીજી કોઈ આવક છે નહીં। અન્ય પણ આપણે જોડે ખેડૂતો છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે કેટલે તમે દાડમની ખેતી કરી છે અને કેટલા લાખની આવક થતી ને આ ફેરે કેટલું નુકસાન થશે? જે દર સાલ દાડમની અંદર આવક હતી ને એ હવે અત્યારે બિલકુલ નિષ્ફળ છે પાક, વધુ વરસાદને કારણે દાડમ નિષ્ફળ થઈ છે। એમાં જે ખર્ચો કરવાનો હતો, દવા ખાતર પાણી જે કરવાનો હતો પૂરેપૂરો ખર્ચો કરેલો છે, એની સામે આવક બિલકુલ થશે નહીં। કેટલું નુકસાન થશે? નુકસાન જે તે જે રોપાવાળ છે એમાંથી 1% પણ આવક નથી। ગઈ ફેરે કેટલી આવક કરી હતી, અત્યારે આ ફેરે શું લાગે છે? ગઈ ફેરે જેને ધારો કે 10-15 લાખ રૂપિયાની આવક હતી એને અત્યારે 5 રૂપિયાની આવક નહીં મળે અને ખર્ચા અત્યારે 2-3 લાખના કરી નાખેલા। આપણે જોયું અત્યારે વાંકાના મોટા પ્રમાણમાં ખેડૂતો ઊભા હતા, ખેડૂતોનો એક જ કહેવું છે કે જે દર વર્ષે ખેડૂતો 15-50 લાખની દાડમની અંદર જે આવક કરતા હતા અને એ આવક આ ફેરે લાખોની અંદર પણ થઈ શકે નથી, એટલે જે રોગ આવ્યો તે રોગને લઈ અને ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ, થરાદ।